જય માતાજી. બધાને ગુજરાતી હોય ને એટલે આપણા ઘરે નાસ્તાના ડબ્બા ખૂટે નહીં, એમાંય ચકરી તો બધાના ઘરે બનતી હોય છે. પણ દર વખતે જો તમે એકને એક ચકરી બનાવતા હોય ને તો એકવાર મારા કહેવાથી આ નવી ચકરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. એટલી ટેસ્ટી અને ક્રિસ્પી બને છે ને કે વારંવાર બનાવવાનું મન થશે. તો એના માટે અહીંયા મેં એક બાઉલ લીધો છે અને એમાં આપણે એક કપ જેટલો અત્યારે મેં બાજરીનો લોટ લીધો છે એ લઈ લેશું અને સરસ આપણે ચાળી લેવાનો છે. હવે બાજરીના લોટ સાથે એક કપ જેટલો જ અહીંયા મેં ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ લીધો છે. બંનેનું પ્રમાણ આપણે સરખું રાખવાનું છે. કોઈ પણ વાટકીના માપને સેટ કરીને તમે બંને લોટ લઈ શકો છો. એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, સાથે બે ચમચી જેટલા આપણે એમાં તલ ઉમેરવાના છે. અને હવે આપણે આ લોટને છે ને થોડી વાર માટે સાઈડમાં મૂકી દઈએ. અને અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે. મિક્સર જારમાં હું બે જેટલા અહીંયા મરચાં લઈશ. એક લવિંગિયું મરચું છે અને એક મોડું આપણું જે હોય ને રેગ્યુલર મરચું એ છે. અત્યારે હું મારા બાળકો માટે બનાવી રહી છું, તે તીખું ઓછું ખાય છે એટલે મેં બે જ મરચાં લીધા છે. જો તમે વધારે ખાતા હોય તો અહીંયા 4-5 મરચાં તમે લઈ શકો છો. એમાં આપણે 12-15 કળી જેટલું લસણ લેવાનું છે અને એને આપણે સરસ ક્રશ કરી લેશું. અત્યારે જો બહુ જ ઓછા પ્રમાણમાં લસણ અને મરચું છે ને તો એકદમ સરસ નહીં એ વટાય, એટલે આપણને એવું લાગે ને કે સરખું નથી વટાણું, તો થોડું અમથું પાણી લઈ લેવાનું અને પાણી લઈને એકદમ સ્મૂધ પેસ્ટ જેવું આપણે એને કરી લેવાનું છે. લસણની ફ્લેવર આપણે આમાં આગળ પડતી આપી છે. તો જો અહીંયા મેં આ રીતની એકદમ સ્મૂધ પેસ્ટ કરી લીધી છે એ આપણે લોટમાં ઉમેરી દઈશું. અને અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે લસણના આમ ગઠ્ઠા ગઠ્ઠા જેવું ના રહેવું જોઈએ, નહીં તો પછી છે ને આપણે જે ચકરી બનાવીએ ને એમાં એ જાળીમાં વચ્ચે આવી જશે ને તો ચકરી આપણી બરાબર નહીં બને. અત્યારે આપણે છે ને ગાર્લિક બાજરી ચકરી બનાવી રહ્યા છે અને આ ખૂબ જ ઓછા મસાલાથી તૈયાર થાય છે અને છતાં પણ એટલી ટેસ્ટી લાગે છે ને કે એકવાર તમે આને જો બનાવી લીધી ને તો પછી વારંવાર બનાવવાના છો. હવે આપણે આમાં મોણ માટે છે ને બટર ઉમેરવાનું છે. બટર ઓગાળીને નથી લેવાનું, આ રીતે થીક બટર જ આપણે લેવાનું છે. તો અત્યારે તો પહેલાં મેં 3 ચમચી જેટલું બટર લીધું છે. આ રીતે હાથથી આપણે સરસ મિક્સ કરીને જોઈશું, જરૂર લાગે તો આપણે બીજું બટર ઉમેરીશું. હવે આપણને કેવી રીતે ખબર પડે કે બટર ઓછું છે કે હજુ મોણની જરૂર છે? જો અત્યારે આ લોટ તમને સાવ કોરો કોરો દેખાય છે એટલે હજુ મેં 1 ચમચી જેટલું બટર એમાં ઉમેર્યું છે. મોણ પરફેક્ટ ક્યારે કહેવાય? જો લોટનું ટેક્સચર આવું બ્રેડ ક્રમ્સ જેવું થઈ જવું જોઈએ એટલે આપણા લોટમાં મોણ પરફેક્ટ કહેવાય. મોણ પરફેક્ટ હશે ને તો જ ચકરી છે ને મોઢામાં મૂકશો ને ઓગળી જાય ને એટલી સરસ ફરસી બનવાની છે. એમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું મોળું દહીં ઉમેરવાનું છે. એને પણ આપણે લોટ સાથે સરસ મિક્સ કરી લઈશું. અને હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે આમાંથી છે ને ના તો વધારે કઠણ કે ના સાવ ઢીલો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધીને આપણે રેડી કરી લઈશું. બાજરીના લોટમાં આમ પણ પાણી વધારે નથી જોઈતું હોતું એટલે પાણી આ રીતે થોડું થોડું આપણે સંભાળીને જ ઉમેરવાનું છે. લોટ જો ઢીલો થઈ જશે ને તો પણ ચકરી બરાબર નહીં બને અને કઠણ હશે તો પણ સરસ નહીં બને. તો જો અહીંયા લોટ બાંધીને મેં રેડી કરી લીધો છે, નથી તો એકદમ સોફ્ટ કે નથી એને એકદમ કઠણ મેં રાખ્યો. હવે આપણે બાજરીનો લોટ છે એટલે આને રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. આપણે સીધો જ ગ્રીસ કરેલો સંચો લઈ લેશું અને એમાં ચકરીની જારી મૂકી દઈશું. સાઈડમાં મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધું છે અને આ રીતે મોટા મોટા લુવા કરીને આપણે એને સંચામાં લોટને ભરી લેશું. તમને એવું થશે કે આમાં તો 2-3 મસાલા જ ઉમેરા પણ આમાં બાજરી અને લસણની એટલી સરસ ફ્લેવર મેચ થાય છે ને એટલો સરસ ટેસ્ટ આવે છે ને કે તમને ખાધા પછી જ ખબર પડશે. હવે આ રીતે પાટલી ઉપર હું ચકરીને પાડી લઈશ. જો તમને સીધી તેલમાં ફાવતી હોય ને તો તમે એ રીતે પણ કરી શકો છો. હું હંમેશા આ જ રીતે બનાવું છું. અને આપણે એને સાઈડમાં લઈ લઈશું. અને આ ચકરી છે ને જે ચોખાની ચકરી કેવી તૂટતી જતી હોય છે એવું તૂટવાનો ભય આમાં ઓછો રહેશે કારણ કે આપણે આમાં બાજરીનો લોટ લીધો છે. આ રીતે આપણે એને વાળી લેવાની છે. અને જે અંદરનો આપણો ભાગ હોય એ અને જે બહારનો ખૂણો હોય ને એ સરસ આ રીતે સીલ કરી દેવાનો. તો આ જ રીતે બાકીની ચકરી પણ રેડી કરી લઈશ. અને તેલ એકદમ ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ કરી દેવાની અને પછી ચકરી આપણે મૂકવાની છે. સહેજ વાર લગભગ 30 સેકન્ડ જેટલો ફાસ્ટ ગેસ રહેવા દઈશું અને પછી ગેસની ફ્લેમ સ્લો કરીને આપણે એને એનો કલર ચેન્જ થાય ને ક્રિસ્પી થાય ને એટલી થવા દઈશું. તો જ્યાં સુધી આપણી ચકરી થાય ત્યાં સુધી આ રીતે હું સાઈડમાં બાકીની ચકરી પણ બનાવીને રેડી કરી લઈશ. તો શું તમે પહેલાં ક્યારેય આ ગાર્લિક બાજરી ચકરી ખાધી છે? મને કમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. લગભગ તો નહીં જ ખાધી હોય કારણ કે આ ચકરી તો નાસ્તાવાળાની દુકાને પણ નથી મળતી. અને હા,
સાથે સાથે તમારું નામ શું છે અને તમે ક્યાંથી મને જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટમાં લખીને કહેજો, જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે. તો આ જ રીતે આપણે ચકરીને તળતા જશું અને સાઈડમાં બીજી ચકરી રેડી કરતા જશું. અને જો આ રીતનો આછો સહેજ બદામી જેવો કલર આવે ને એવી આપણે એને તળવાની છે. તેલમાં પણ એ તૂટી નહીં જાય, પણ મૂકતી વખતે છે ને થોડું આપણે ધ્યાન રાખવાનું રહેશે, કારણ કે બાજરીનો લોટ છે તો તૂટી જવાનો ભય તેલમાં મૂકતી વખતે રહે છે. એટલે આ રીતે જો તાવીથાથી જ હું મૂકીશ અને તમને એવું લાગે ને કે તાવીથા ઉપર નથી આવતું, તો તાવીથાને તેલવાળો કરીને લેશો ને તો આરામથી આવી જશે. તો આ રીતે જો મેં બીજી વાર પણ ચકરીને તળીને રેડી કરી લીધી છે. હવે ફટાફટથી આપણી આ બાજરી ગાર્લિક ચકરીને આપણે સર્વ કરી દઈએ અને ફટાફટથી આપણે એને ડબ્બામાં ભરી દઈએ, નહીં તો આ ભેજવાળું વાતાવરણ છે તો આ ચકરી હવે જશે. અને હું તમને બતાવું કે આપણી ચકરી કેટલી ક્રિસ્પી બની છે. તો જો આજની આ રેસીપી ગમી હોય ને તો એકવાર આ રીતથી આ બાજરી ગાર્લિક ચકરી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેવાનું ના ભૂલતા કે બધાને કેવી લાગી. જો એક તમને તોડીને પણ બતાવું, બની છે ને એકદમ જોરદાર અને ક્રિસ્પી. તો આજની મારી આ મહેનત તમને ગમી હોય તો વિડીયોને લાઇક શેર ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.